मोठा बहुमत सिद्ध करेल. नुसतं बहुमत नाही, महाबहुमत. अजित दादा आज तुमच्या बैठकीला येणार असं पण म्हणतात. अजित दादांशी आमचा संपर्क झालेला आहे, संवाद झालेला आहे. मला असं वाटतं सगळं ठीक झालं. सकारात्मक अजित दादाने इस्तीफा दिया है. अजित दादा हमारे साथ है. मुख्यमंत्री असले काय नसले काय महाराष्ट्राला फरक पडत नाही. अजित पवार आपकी आघाडी में वेलकम किए जाएंगे सर. अजित पवार से अच्छा संवाद चल रहा है. તો આખરા સમગ્ર મામલે હવે અજીત પવારે રાજીનામું આપી દીધું છે. તેમની સાથે અમારી વાતચીત ચાલી રહી છે અને એ ખૂબ સકારાત્મક વાતચીત ચાલી રહી છે તેવું આખરે સંજય રાઉતે જણાવ્યું. પરંતુ આખરે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બનશે તેવું પણ તેમણે સ્પષ્ટપણે કહી દીધું અને બહુમત નહીં મહાબહુમત તેઓ હાંસલ કરી લેશે. અને અજીત પવાર વિશે પણ તેમણે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ અમારી સાથે જ છે. તેમણે રાજીનામું આપી દીધું છે અને આગામી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જ બનશે તેવી વાત પણ સંજય રાઉતે કહી. હવે આખરે પરિસ્થિતિઓ તુરંત બદલાઈ ચૂકી છે. સુપ્રીમના ચુકાદા બાદ અજીત પવારનું રાજીનામું, ત્યારબાદ હવે કોંગ્રેસ એનસીપી અને શિવસેના બળીને હવે સરકાર રચાવશે તેવો પણ દાવો થઈ ચૂક્યો છે.